મારું નામ વિરેન્દ્રસિંહ ગોહિલ છે. સોલ રિપોર્ટ એટલે આપણે જમીનને અહીંયા જીસીબી થી 2 ફૂટ ઊંડું જાય તો 2 ફૂટ, 3 ફૂટ ઊંડું જાય તો 3 ફૂટ, જ્યાં સુધી કડક ન આવે ત્યાં સુધી, નીચેની કડક આવે પછી ધૂળ આપણે સોઇલ રિપોર્ટમાં મોકલી છે. સોઇલ રિપોર્ટમાં એ લોકો સેમ્પલ લઈ જાય છે, 2 કોથળી કે 3 કોથળી, જેવું ઉપર કેટલું પાકું છે, નીચે કેટલું પાકું છે, એ લઈ ગયા પછી આપણને રિપોર્ટ દેશે કે ભાઈ અહીંયા ફાઉન્ડેશન નહીં ભરવું પડે તમારે. અને એ રિપોર્ટમાં જ્યારે અમે આ રેસકોર્સની જમીન તો આપણે એવી કડક છે કે એની અંદર તો અહીં 1 ફૂટ પણ અંદર નથી જતું કે ઉપરથી જીસીબી હાલતું નથી 1 ફૂટ. એટલે એ એવી જમીન કડક હોય તો બધે નથી હોતું. અને બીજા નંબરમાં કે મેં જેમ વાત કરી એમ કે બીજી જગ્યાએ માનો કે આ અમદાવાદ છે કે કોઈ આપણે કચ્છ બાજુ છે કે ત્યાં બધે જમીનો પોચી હોય છે અને ગમે ત્યાં ભૂવા પડી જાય, આ પડી જાય, એટલે ત્યાંથી એ ટેસ્ટ કરવાની વધારે ઓલી રહેશે. આપણે અહીંયા કડક જમીન છે એટલે એ ઓલી રહેતી નથી. જો ઢીલું હોય જમીન તો આપણે ફાઉન્ડેશન ભરવું જરૂર છે. સોઇલમાં એ આવી જાય કે આમાં ભરવું પડે તો, પણ એ આવ્યું નથી. આ સોઇલ રિપોર્ટ કરાવ્યો છે નહીં, એક જ હા 31 ટોટલ નું હોય, એમાં 5 જગ્યાએ કરાવ્યો અમે. જે જમીન સામે હોય આપણે ગાળા હોય એટલા અંતરમાં કરાવવાનો કે આટલા ફૂટની જમીનની અંદર ગાળક નીકળી છે, એકમાં નીકળું એટલે આગળ બીજે આ ચોખ્ઠા અલગ અલગ હોય છે, પણ એ રાઇડુંના ચોખ્ઠા છે જેથી કરી માલિક એક જ છે, અલગ અલગ રાઇડનો નથી થતો. તમારે ફાઉન્ડેશન પર જમીન નું કડક, આજે અમે બિલ્ડિંગ બનાવીને ત્યારે જમીન હોય 1000 વારની જમીન, 1000 વારની જમીન હોય ને એની અંદર જયારે રિપોર્ટ દેવાના મ્યુનિસિપાલિટીને સોઇલ રિપોર્ટ, એની અંદર એક બોરિંગ કરીને ખાલી એક જ જગ્યાએ એનું વચ્ચે બોરિંગ કરીને દેવાનું કે આ જમીનમાં આ રિપોર્ટ છે. કલેક્ટર સાહેબે કીધું હતું, પણ કલેક્ટર સાહેબે ફરજિયાત એટલે ફાઉન્ડેશન હોવું જોઈએ. હોવું જોઈએ એટલે કે તમારો રિપોર્ટ જ્યાં નબળો આવ્યો હોય ત્યાં તમારે ફાઉન્ડેશન હોવું જોઈએ. પણ કલેક્ટર સાહેબને ભલે એનો કોઈ આ એવો વિષય ન હોય, એને એસઓપીનો જ એક વિષય હોય કે એસઓપીની અંદર આવ્યું છે આ વસ્તુ કરવાની, પણ એ યાંત્ર નહીં, એસઓપીમાં ફરજિયાત નથી. હજી એમ કમિટીને પણ આપણે પૂછવાનું છે, કમિટી આની અલગ જ છે સ્પેશિયલ યાંત્રિકની, તો યાંત્રિકની કમિટી આખું નક્કી કરે છે. કલેક્ટર સાહેબ છે પણ કમિટી નક્કી કરે ને, એસઓપીમાં લખેલું છે કે કમિટી જે કે એ વસ્તુ કરવી પડશે. એસઓપીમાં ચોખ્ખું લખેલું છે કે તમારું ટેસ્ટિંગ આ તે કમિટી કે ને એ કલેક્ટર સાહેબનું ફક્ત કે ભાઈ તમારે એ ફાઉન્ડેશન કરવું પડશે, એટલે કે જ્યાં કે કમિટી કાંઈ કરવું પડે એટલે એ કરવું પડે, એનું પાલન આપણે કરવું પડે, બીજું કાંઈ નથી એમાં. કલેક્ટરને પહેલાં એટલે મેં આની પહેલાં પણ કીધું, કલેક્ટર સાહેબ છે એને આખું ફાઉન્ડેશનની છે, પણ જમીન ક્યાં કેવી નીકળે ક્યાં ને એ કલેક્ટર સાહેબનો રિપોર્ટ નથી. અત્યારે પણ આપણે જે જડેશ્વર થયું ત્યાં પણ એક જમીનમાં એક પણ કડક હતી, એટલે એક પણ સોઇલ રિપોર્ટ આવ્યો એટલે એક પણ ત્યાં કોઈ ફાઉન્ડેશન કર્યું નથી. એટલે ત્યાં એક થયું નથી, કોઈ સોઇલ રિપોર્ટ થઈ ગયો, ફાઉન્ડેશન એક નથી. સોઇલ રિપોર્ટ પછી અમને ખબર હોય ને, પણ અમારે આખી કમિટી તમને ખબર જ છે કે શું આવશે. હા કડક, હા કડક આવશે, કારણ કે અહીંયા જે એટલે રિપોર્ટ તો તમને ખબર જ છે રિપોર્ટ. હા 1 ફૂટમાં જ કડક, 1 ફૂટે નથી ગયું એ કડક જ. અમે જે બીજી જગ્યાએ કરી છે ત્યાં તો આ પહેલી વાર થયું, બીજી જગ્યાએ અમે કરશું ત્યાં 5 ફૂટ ઊંડું ગયું હોય, 6 ફૂટ ગયું હોય તો ત્યાં અમારે ફાઉન્ડેશન કરવા પડે. આ 1 ફૂટમાં કોઈ સીધી જગ્યાએ મેળો, અમે મેળો અત્યારે ગઈ છે ગ્રીનલેન્ડ ચોકડી અને નાના મોટા સર્કલ. એ અમારા ખાનદાની ધંધા હે ઓર અમારા વર્ષો કા ધંધા હે, હમારે બાપ દાદા કા ટાઈમ સે, ઓર યે જો ચકડોલમ લગાતે હે હમ યે રાજકોટ મે કોઈ પહેલે બાદ મે લગા રહે હે કરીબન 10-15 વર્ષ સે લગાતે આ રહે હમ, ઓર અભી તક કિસી કો બાત નહી હે, ઓર હર જગહ હમારા માલ ઘૂમતા હે, એમપી, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, હર જગહ હમ ઇસી પ્રકાર સે યે રાઈટ ચકડોલમ ફિટિંગ કરતે લગાતે હે જી. ઇસમે કોઈ જોખમ વાલા કામ નહીં, ઓર હમ વર્ષો સે યહાં રાજકોટ મે હમ રાઈટ લગાતે હૈ, ઓર કાફી ટાઈમ સે હમ યહાં પે ધંધા કર રહે હૈ, અભી તક એસા કુછ હુઆ નહીં, ઓર વહી હિસાબ સે હમ ઇસ બાર આયે, ઓર હમે રાઈટ વાઈટ લગા દિયા હૈ. દેખો હમ સરકાર ક્યા બોલતી હૈ, કલેક્ટર સાહેબ ક્યા બોલતે હૈ, બાકી એસા તો કભી કોઈ હાદસા હુઆ નહીં, હમ વર્ષો સે હમ ઇસ ધંધે કો હમ કર રહે હૈ કાફી ટાઈમ સે, ઓર અભી તક હમારી સાથ મે એસા કુછ હુઆ નહીં. इसमें कोई फाउंडेशन की कोई जरूरत नहीं है, हमेशा लगाते हैं, बुजुर्गों के जमाने से हम करते आए हैं और इस प्रकार से हम झूला लगाते इसी प्रकार के यहाँ पे लगाएंगे और खुद घर के मालिक हैं हम. फाउंडेशन की तो नीचे तो जमीन पक्की है, बाकी जो रहता है उसमें थोड़ा घना गुट्टे उट्टे का करके लेबिन कर देते हैं, बड़े 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 गट्टे लगाते हैं लकड़े के तो उससे लेबिन कर देते हैं, और जमीन तो पक्की ही है और सब अपनी अपनी व्यवस्था हर आदमी रखता है. मेरा राइट है तो मेरी व्यवस्था मैं खुद रखता हूँ, किसी दूसरे का तो उसकी व्यवस्था वो रखता है, सबका अलग अलग, सब मालिक है खुद. सेफ्टी का तो पूरा ध्यान रख के लगाई है, तो हम भी अजमेर से आए हैं पेड़ भरने के लिए आए हैं, तो सेफ्टी का तो ध्यान रखना पड़ेगा. डेली चेक करेंगे अपना नट बोल्ट सब डेली चेक करेंगे, हमारे घर के खुद चलाते हैं, घर के आदमी चेक करते हैं.